આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ગુજરાતમાંથી કોંગ્રેસનું દોવાણ, અબ તક 26 પર બીજેપીનો કબજો. સમગ્ર ભારતમાં કાગડોળેજીની રાહ જોવાતી રહી હતી તેવી લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ભારતભરમાં શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે પણ લોકસભાની ચૂંટણી પૂર્વ અને પશ્ચિમની મતગણતરી LD એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી રાખવામાં આવી હતી, જેના માટે ચૂંટણી પંચ તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારથી જ તમામ EVMને પૂર્ણ સુરક્ષાની સાથે ખોલવામાં આવ્યા હતા અને અંદાજે 8 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતથી જ ગુજરાતભરમાં 26 સીટો પર દાહોદ, અમરેલી તેમજ અન્ય જગ્યાએ કોંગ્રેસનું ખાતું ખોલ્યું હતું. થોડા સમય પછી ભાજપ દ્વારા તમામ લોકોને પાછળ મૂકતા તેની સાથે આશરે 12 વાગ્યાની સુમારે ગુજરાત રાજ્યની તમામ 26 બેઠકો પર, અબ તો પૂરેપૂરી 26 સીટો પર પોતાનો કબજો જમાવતા ભાજપ દ્વારા જીત મેળવવા આવી હતી. અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપએ જીત નોંધતા બીજેપી કાર્યકરોમાં આનંદ સવાયો હતો અને ફટાકડા અને મીઠાઈઓ ખવડાવી એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઉમેદવારોમાં વિજય ઉત્સવનો આનંદ જોવા મળ્યો હતો. તો બીજા રાઉન્ડ દરમિયાન જ ભાજપ આગળ ચાલતા ઉમેદવારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતગણતરીના 2 રાઉન્ડ બાદ એવું સ્પષ્ટ બનતું જાય છે કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે મારો વિજય સુનિશ્ચિત બનતો જાય છે અને સારા માર્જિનથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. અત્યારે જે રીતે ટ્રેન્ડ આવી રહ્યું છે પ્રાથમિક ગુજરાતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે એ વિશે શું કહેવું છે? એક્ઝિટ પોલમાં પણ જે તારણ હતા એ તારણની દિશામાં મતગણતરી પણ જઈ રહી છે ત્યારે પુનઃ એકવાર મજબૂત વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આ દેશને સુશાસન આપવા માટે રાષ્ટ્રવાદ અને વિકાસવાદની રાજનીતિ લઈને પુનઃ સત્તાના સૂત્રો સંભાળશે તે બાબત નિશ્ચિત બનતી જાય છે. ધન્યવાદ. પ્રજાનો વિજય છે. શું કહેવાય? પ્રજાનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, અવિરતપણે એમણે કરેલી સેવા દિવસ રાત જોયા વગર, પોતાના પરિવાર તો બાજુ પર રહે છે, બા પણ 10x10ની ઓરડી મારે છે, માત્ર પ્રામાણિકતાથી સેવાના ભાવશે નરેન્દ્રભાઈની કામગીરી, એમની સ્વીકૃતિને મોર અને રાજ્યની જનતાનો આભાર માની રહ્યો છે. 23 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમિતભાઈનું સંગઠનનું નેતૃત્વ, એમને અમને શીખવાડેલી કેટલીક બાબતો, કુલ મળીને ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે એનો અમને આનંદ છે. ન માત્ર લોકસભા, ધારાસભા પણ અમે જીતી રહ્યા છીએ. 4-4 જે પેટા ચૂંટણી હતી, કોંગ્રેસ ખેતીથી ન થાય, કોંગ્રેસના મતદારો છે, અહીંયા તો વ્યક્તિ જવાથી ફરક ન પડે, આ બધા જવાબો જનતાએ આપ્યા છે. સત્યનો વિજય થયો છે, ખોટાનો પરિચય થયો છે અને ખોટું લાંબુ ચાલતું નથી. પોતાના આઈનામાં, પોતાના હૃદયમાં હું એવું માનું છું, કોંગ્રેસ જોઈ લે એકવાર કે કેટલા ખોટા છે, આ ધરતી ઉપર શાસનમાં હતા ત્યારે કેટલા પાપ લોકોને છેતર્યા, લોકોને ભોળવા, લોકોને અભણ રાખ્યા, લોકોને ગરીબ રાખ્યા, એમના કારણે આજે પણ કર્મના સિદ્ધાંતો બધાને લાગુ પડે છે. મને એવું લાગે છે કર્મના સિદ્ધાંતો કોંગ્રેસને લાગુ પડ્યા છે. અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જ્યારે આવે ત્યારે એક એમનો ખૂબ ઉત્સાહભેર ગુજરાત આવકારવા માટે થનગની રહ્યો છે. આજના કાર્યક્રમ નક્કી થાય અમે જણાવીશું, પણ આ આભાર ઉત્સવ છે, વિજય ઉત્સવ નથી, જનતાનો આભાર માની એટલો ઓછો છે. ગાંધીનગર ખાતે અમિત શાહની 5 લાખ કરતાં વધુ જંગી મતોથી જીત થઈ. ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. તમામ નેતાઓ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. તો કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોતા ફટાકડા ફોડી તેમજ ગરબા અને નાચ સાથે જીતના ઉત્સાહની વધામણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કમલમ પહોંચ્યા હતા અને તેમને સર્વને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો તમામ લોકો દ્વારા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં 26માંથી 26 સીટો પર ભાજપનો કબજો થતાં કોંગ્રેસનું પૂર્ણ રીતે ધોવાણ નજરે જોવા મળ્યું હતું. સમગ્ર ભારતમાં સમય જતાં આંકડાઓ આવતાની સાથે જ એકવાર ફિરસે મોદી સરકાર બનતાની સાથે સમગ્ર ભારતમાં ભગવો લહેરાતો જોવા મળ્યો હતો, જેમાં NDA 342, UPA 90 અને અન્યની 100 સીટો પર જીત જોવા મળી હતી.
દેશના 14 રાજ્યમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલતા બીજેપીનું કમલ ખીલતા જોવા મળ્યું હતું. ગુજરાતમાં પણ કોંગ્રેસનું એક પણ ખાતું ખુલતું જોવા ન મળતા તમામ જગ્યાએ સુપડા સાફ થતા જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ જીતુ વિઘાણી દ્વારા સર્વની કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને જનાદેશને આવકાર્યો હતો. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZSTV અમદાવાદ.